સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઝપ્પાઝપ્પી તેમજ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. પાકો વીમો સબસિડી સહિતના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. મહિલા પીઆઈ એમડી ચૌધરી સહિતના સ્ટાફે ઝપ્પાઝપ્પી તેમજ ઘર્ષણ કરતા રોષ જોવા મળ્યો. રજૂઆત કરવા ન જવા દેવા મુદ્દે ઝપ્પાઝપ્પી થઈ હતી. આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જિલ્લા ટીમ સાથે ખેડૂતના પાક ધિરાણ લોનનું ફસાવેલું વ્યાજ પરત આપવાના મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ગયેલ, પણ ત્યાં કોઈ અધિકારી હાજર ન મળતા જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદીના લાઈવ કાર્યક્રમમાં બધા અધિકારી ગયા છે. ત્યારે કલેક્ટરને જ આવેદનપત્ર આપવાની માંગ પર આપ નેતા અડગ રહ્યા અને જ્યાં કલેક્ટર હતા ત્યાં જવાના પ્રયાસ કર્યા. ત્યારે પોલીસે ભાજપના ઇશારે ખેડૂતોનો અવાજ દબાવવાના આશયથી કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી આપના કાર્યકરોને રોકવાના પ્રયાસ કર્યા, પરંતુ માર્ગ પર અડગ રહેલા આપ નેતાની માંગણી અને સ્વીકારી ચાલુ કાર્યક્રમ છોડી કલેક્ટર રજૂઆત સાંભળવા આવ્યા હતા, જ્યાં ધારદાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ, સુરેન્દ્રનગર. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ગુજરાત સરકારે જાહેરાત કરેલી છે કે ખેડૂતોને 3 લાખ સુધીનું પાક ધિરાણ લોન 0% વ્યાજે આપવામાં આવશે, પણ રાષ્ટ્રીયકૃત બેંકોની અંદર ખેડૂતો પાસેથી 7% વ્યાજ વસૂલવામાં આવે છે, પ્લસ 2% ફાઇલ ચાર્જ, 1% ઇન્સ્પેક્શન ચાર્જ, આમ કરીને ટોટલ 9% ચાર્જ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે. અમે જ્યારે 1 મહિના પહેલાં રજૂઆત કરેલી કે ખેડૂતોના 7% વ્યાજ રાજ્ય સરકારે અને બેંકોએ ફસાવી રાખ્યું છે, જે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે 1 મહિના પછી તમને રિફંડ આપશું, 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હજુ ખેડૂતોને રિફંડ મળ્યું નથી. એના પછી કૃષિમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે 500 કરોડ રૂપિયા અમે રિલીઝ કરીએ છીએ અને ખેડૂતોને ચૂકવશું. એને પણ આજે 20 દિવસ જેટલો સમય થઈ ગયો, તેમ છતાંય ખેડૂતોને વ્યાજની રકમ પરત મળી નથી. ત્યારે આજે અમે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતભરમાં ખેડૂતોને રાષ્ટ્રીયકૃત બેંકની અંદર પાક ધિરાણ લોનનું વ્યાજ ફસાયેલું છે, જે તાત્કાલિક ધોરણે ખેડૂતોને પરત આપવામાં આવે. જ્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા ત્યારે દુઃખની વાત એ છે કે કોઈ નરેન્દ્રભાઈ જે વડાપ્રધાનના કાર્યક્રમમાં, એટલે કે એમનો લાઈવ કાર્યક્રમ હતો, ત્યાં જિલ્લાના તમામ અધિકારીઓ ત્યાં હાજર હતા, ખેડૂતોની વાત સાંભળવા કે વિરોધ પક્ષની વાત સાંભળવા અહીંયા કોઈ હાજર નહોતું. ત્યારે માનનીય ડીવાયએસપી સાહેબે અમારી રજૂઆતના અંતે અધિક કલેક્ટર સાહેબને અહીંયા બોલાવી આપેલા અને અમે એમને ધારદાર રજૂઆત કરી છે, આવતા દિવસોમાં, અઠવાડિયામાં જો આ ખેડૂતોને રિફંડ આપવામાં નહીં આવે વ્યાજની રકમ, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરશું. ખાસ કરીને પોલીસ સાથે ગેરવર્તનનો બનાવ પણ સામે આવ્યો છે, શું કહેશો એ બાબતે? અમે 1 કલાક સુધી રાહ જોઈ. અમારા પોલીસ દ્વારા અમને કહેવામાં આવ્યું કે કલેક્ટર સાહેબ આવે છે, રાહ જોવો, વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પણ 1 કલાકના અંતે કાંઈ પોઝિટિવ પરિણામ ન મળ્યું. એટલે અમે જાણ્યું કે કલેક્ટર સાહેબ, અધિક કલેક્ટર સાહેબ, ડેપ્યુટી સાહેબ કઈ જગ્યાએ છે, એટલે કહેવામાં આવ્યું મંગલ ભુવન છે. એટલે અમે તેમને ત્યાં કીધું કે અમે ત્યાં જઈને બહાર ઊભા રહીશું, કલેક્ટર સાહેબ આવી અમારી વાત સાંભળે, એટલે કે ખેડૂતોની વાત સાંભળે, અમારી રજૂઆત છે એ સાંભળી અને પછી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે. પરંતુ ત્યાં જતા પહેલાં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા, તમે ત્યાં ન જઈ શકો આવું કહેવામાં આવ્યું. પણ અમે ખરેખર જ્યારે ખેડૂતોની વાત લઈને નીકળ્યા હોય અને અધિકારી સાંભળવા અહીંયા ઓફિસમાં હાજર ન હોય, તો અમારી એક જવાબદારી બને વિરોધ પક્ષના નાતે કે અમારે જ્યાં કલેક્ટર કે અધિક કલેક્ટર હોય ત્યાં રજૂઆત કરવા જવું જોઈએ. બહાર પ્રયોગ કર્યો એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો એ બાબતે? એવો કોઈ ખાસ બનાવ નથી બન્યો, પણ અમને જતા રોકવામાં આવ્યા. જ્યારે અમારી વાત એક જ હતી કે અમે શાંતિ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટરને રજૂઆત કરવા માંગીએ છીએ, તો અમને શા માટે રોકો છો? તેમ છતાંય રોકવાના પ્રયાસ થયેલા, ઉતાવળમાં કલેક્ટર કચેરીના દરવાજા પણ બંધ કરી દેવામાં આવેલા અને ત્યાં કમ્પાઉન્ડમાં જ અમને રોકી દેવામાં આવેલા.